કરવા માટે એમ્બ્યુલન્સ અર્પણ કરાય. જીકે જનરલ હોસ્પિટલમાંથી આ સેવા વિના મૂલ્યે મળશે. કચ્છમાં હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ મ્યુકર માઇકોસિસ મહામારીના કેસો ધીરે ધીરે વધી રહ્યા છે. ઘણા સંજોગોમાં મ્યુકર માઇકોસિસના દર્દીને વધુ સારવાર માટે રાજકોટ કે અમદાવાદ લઈ જવાની ફરજ પડે છે. આવા સમયે દર્દીઓના સગાને એમ્બ્યુલન્સનું પરિવહન ખર્ચ ભોગવવું ન પડે એ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે. CSR પ્રવૃત્તિ અંતર્ગત કચ્છની રિન્યુ પાવર એનર્જી કંપની દ્વારા ભુજની જીકે જનરલ હોસ્પિટલને એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. ICU ઓન વ્હીલ સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ સાથે ડ્રાઈવર અને ફ્યુલની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવામાં આવી છે. હાલની સ્થિતિએ 2 માસ સુધી આ એમ્બ્યુલન્સ GKમાં કાર્યરત રહેશે. કોઈપણ દર્દીને વધુ સારવાર માટે અન્ય જિલ્લામાં ખસેડવાની ફરજ પડે ત્યારે આ એમ્બ્યુલન્સ મારફતે તેઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. સામાન્ય રીતે ભુજથી અમદાવાદ જવામાં 5,000થી વધુનો ખર્ચ થતો હોય છે. આ નિઃશુલ્ક સેવાથી દર્દીના પરિવારને રાહત મળશે. GK જનરલ હોસ્પિટલ દ્વારા પણ આ સેવા બદલ કંપનીનો આભાર માનવામાં આવ્યો છે. તો રિન્યુ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપણે એ લોકોની જે CSR એક્ટિવિટી હોય એના તરીકે આપણને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, જે 2 મહિના માટે આપણને એમ્બ્યુલન્સ સાથે ડ્રાઈવર 24/7 અને ફ્યુઅલની વ્યવસ્થા એની સાથે આપણને આવી છે. એનો યુઝ આપણે પેશન્ટને અહીંયાથી જ્યારે હાયર સેન્ટર મોકલવાના હોય, રાજકોટ કે અમદાવાદ કે સ્પેશિયલી મ્યુકર માઇકોસિસના કેસ હોય કે બીજા કોઈ પણ પેશન્ટ હોય જે વધારે સુવિધા માટે વધારે સારવાર માટે જો મોકલવાના હોય, તો એ જગ્યાએ આપણે આ એમ્બ્યુલન્સનો યુઝ કરી અને એનો પેશન્ટને ટ્રાન્સફર કરવામાં એનો યુઝ કરી શકાશે. અત્યારે જેની પરિસ્થિતિ એટલી સારી ના હોય, જે એમ્બ્યુલન્સનો મિનિમમ આપણે કહીએ કે 4-5 હજાર જેટલો ખર્ચો થઈ જતો હોય છે અહીંયાથી એમને જ્યારે અમદાવાદ લઈ જવાના હોય કોઈ કારણોસર, તો એમની પાસેથી કોઈ ચાર્જિસ નહીં લેવામાં આવે. એટલે એ લોકોને કોઈ પણ આવી તકલીફવાળા પેશન્ટ્સ હશે, જે લોકોની પરિસ્થિતિ એટલી સારી ના હોય, એ લોકો માટે તો ફ્રી ઓફ કોસ્ટ થશે. એટલે એ લોકો માટે તો આ સારું આશીર્વાદરૂપ જ છે. ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.